જો તમે એક ખેડૂત છો, પશુપાલક છો અથવા તો માછીમારનો વ્યવસાય કરો છો, તો સરકાર તમને આપી રહી છે બજારની અંદર પરવડતા વ્યાજદર કરતો એકદમ નજીવા વ્યાજદરે લોન. સાચું કહ્યું, તમે સાચું સાંભળ્યું છે, એકદમ નજીવા વ્યાજદરે લોન. અને આના વિશે જો તમે જાણવા માગતા હો તો આ વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, સાંભળો મારી વાતમાં, હું છું ભરત પટેલ અને તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ. તો સૌ પ્રથમ વાત કરીએ કે સરકાર આ 1,60,000 રૂપિયા જે આપણને લોન આપે છે એ કઈ અંતર્ગત આપે છે, તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. અને આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો શુભારંભ 1998 કરવામાં આવ્યો હતો. અને આ યોજના પાછળનો સરકારનો ઉદ્દેશ્ય એ જ રહેલો છે કે ખેડૂતો પોતાની ખેતી કામ માટે અથવા તો કોઈ અન્ય કામ માટે આવક માટે કરી અને જે પૈસા જે એમને જરૂર પડે છે એનો ખર્ચો કરી શકે એ માટે સરકાર એકદમ એમને ધિરાણ આપવા માટેની આ યોજના છે. અને આ વર્ષે આ યોજનાને સરકારે એક અલગ જ રીતે રજૂ કરી છે, એટલે કે 1,60,000 સુધીની લોન કિસાન હોય, માછીમાર હોય કે પશુપાલક હોય એમને એકદમ નજીવા દરે આપવાની છે. તો સૌ પ્રથમ વાત કરીએ કે આ લોન મળવાપાત્ર કોને થાય છે. તો સૌ પ્રથમ વાત કરીએ કે આ લોન મળવાપાત્ર ખેડૂતો, અને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો એવા કે જે ખેડૂતો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાની અંદર લિસ્ટમાં થયેલા છે, એટલે કે જોડાયેલા છે, જેમને 2,000 રૂપિયાની સહાય મળે છે, એ તમામે તમામ ખેડૂતો આ લોન મેળવવા પાત્રના હકદાર બને છે. અને બીજા કે જે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને એમને પશુપાલનના વ્યવસાય ઉપર પણ કોઈપણ પ્રકારની સિક્યુરિટી આપવા વગર લોન મળી શકે છે. અને છેલ્લે માછીમારનો કોઈ વ્યવસાય કરતા હોય તો એમને પણ સરકાર 1,60,000 સુધીની લોન આપી રહી છે. હવે આ લોન કયો મળશે, તો આ લોન ભારતની દરેક બેંકોની અંદર, ગુજરાતમાં તો ગુજરાતની દરેક બેંકો, SBI છે, HDFC છે, દરેક રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર તમને આ લોન આસાનીથી મળી શકે છે. હવે આના માટે શું કરવું પડશે, તો આના માટે તમને તમારે ફક્ત એક જ તમારું આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું છે, એની પછી આધાર કાર્ડ હોય કે પાન કાર્ડની ઝેરોક્સ તમે આપી શકો છો જેની અંદર એડ્રેસ આપેલું હોય. હવે આનો વ્યાજદર શું રહેશે, તો વ્યાજદરની વાત કરીએ આમ તો બજારની અંદર પરવડતા વ્યાજદર 9% જેટલો છે, પણ સરકાર તમને આની અંદર ફક્ત 7% વ્યાજે આપી રહી છે. અને 7%ની અંદર પણ જો કોઈ ખેડૂત સમય મર્યાદાની અંદર જો આ ભરપાઈ કરી નાખે તો એને વધારાનું 3% વ્યાજની છૂટ આપે છે, એટલે કે ફક્ત તમારે 4% વ્યાજ ભરવાનું થાય છે અને એકદમ ઓછા વ્યાજે સરકાર આ લોન તમને આપી રહી છે. તો આ લોન મેળવવા માટેની તમારે એક બેંકમાં જઈ અને સામાન્ય ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ ભરી તમે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. અને ખાસ તો વાત એ છે કે આ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર તમારી જે બચત થાય છે અથવા તમારે રૂપિયાની જરૂર નથી, તમે અંદર જમા રાખો છો, તો એનું પણ તમને એક સાદો વ્યાજ તમને સરકાર બેંક દ્વારા આપવામાં આવશે. અને બીજી વાત એ છે કે જો તમે હપ્તો ભરવામાં ડૂલ થઈ ગયો છો તો આની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું નથી, સાદા વ્યાજ ગણવાનું છે, એટલે કે દર 12 મહિને વ્યાજ ગણતરી કરી અને એની અંદર ઉમેરવાનું છે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે નહીં. એ બીજી પણ આની ખાસિયત છે. હવે ત્રીજી વાત કરી કે પશુપાલકો કઈ રીતે મેળવી શકે, તો પશુપાલકો પોતાએ જે તે ડેરી દૂધ મંડળીની અંદર દૂધ ભરાવતા હોય તેમની પાસેથી દાખલો મેળવવાનો છે અને એ દાખલો મેળવી અને તે બેંકની અંદર જઈ શકે છે, તો એમને પણ આસાનીથી લોન મળી શકે છે. એટલે કે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો. ફરી આપણે ખેડૂતોની કોઈ પણ મુદ્દાની વાત હશે તો લઈને તમારી સમક્ષ હાજર થઈશું. જય હિન્દ, જય ભારત.